કરજણ સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસ તેના અંતિમ પડાવમાં ચાલી રહ્યો છે તેવા સમયે આજ રોજ 27મો રોજો નિમિત્તે કરજણ ખાતે બીજેપીના કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધીએ પોતાના ઘરે ઇફતારીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહીને ઉપવાસ સામૂહિક રીતે છોડ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ડભોઈના અગ્રણી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા ઘરે 27મો રોજે ઇફતારીનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામ 27મો રોજવાનો ફૂલાવાનો પ્રોગ્રામ હું દર વર્ષે રાખું છું. હું ભારતીય જનતા પાર્ટીની અંદરથી કોર્પોરેટર તરીકે કરજણ નગરપાલિકામાં ચૂંટાયેલો સદસ્ય છું. મારો બાબો અહેમદ સંધી પણ ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયેલા સદસ્ય છે અને એ અવેજની અંદર એક ઇસ્લામ ધર્મની અંદર રોજો ખોલાવો બહુ મોટી મહાનતા હોય છે. એ પ્રમાણે આજે અમે અમારા આખા વિસ્તારની અંદર રોજો 27મો રોજો ખોલાવવાનું આયોજન કર્યું. એમાં અમારા કરજણના સિનોના ધારાસભ્ય માનીય અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈથી આવેલા અમારા મિત્ર મારા મોટાભાઈ સમાન જીગરભાઈ સોલંકી તેમજ કરજણ નગરના પદાધિકારીઓ પણ હાજર હતા અને ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આજે રોજો ઇફતારીનો પ્રોગ્રામ મારા ઘરે ખોલ્યો.